गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू ऑनलाइन एजुकेशन इंग्लिश वीडियो सीरीज में आपनो स्वागत छे। लास्ट लेक्चर में आपरे यूनिट 4 स्टार्ट करेलो तो मदर ए वंडरफुल क्रिएशन, ए वंडरफुल क्रिएशन। ओके, बे शॉर्ट नोट बे एसे बराबर यूनिट में आपरे जोयो कोनी कोनी वच्चे कन्वर्सेशन थाय छे, गॉड अने एंजल। लास्ट में ભગવાન થોડા મૂંઝવણ માં હતા, બરાબર, શાના માટે હતા? ત્રણ આંખની પેર, થ્રી પેર ઓફ આઈસ, એના માટે થોડું કન્ફ્યુઝન હતું, બરાબર। પેલી બાજુ એન્જલ લાસ્ટમાં વિનંતી કરી, ત્યાં સુધી જોયેલું, ભગવાનને વિનંતી કરે છે, શું વિનંતી કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ, હવે તમે સુઈ જાઓ, બરાબર। એટલે સુધી જોયેલું, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી લેશો નહીં। આટલે સુધી જોયું વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, લાઈન ટુ લાઈન જોવાનું છે, તો જ આવશે, તો જ તમે એક્સ્ટ્રેક્ટ માં આન્સર શોધી શકશો। ચાલો નેક્સ્ટ પેજ નંબર 42, બરાબર, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને ફિફ્થ, લાસ્ટ પેરેગ્રાફ માં જુઓ, 42 માં આઈ કેન નોટ હી રિફ્યુઝ, ભગવાનને વિનંતી કરે છે કે તમે હવે સુઈ જાઓ, એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી લેશો નહીં। આઈ કેન નોટ મોટાભાગનું કામ તો મેં કમ્પ્લીટેડ પૂરું કરી દીધું છે। આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, આ મોડલમાં, આ આદર્શ મૂર્તિમાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ મૂકી દીધી છે। I have put the best of my ideas, મારી જે શ્રેષ્ઠ કલ્પનાઓ હતી એ બધી આ મૂર્તિમાં મેં મૂકી દીધી છે। Now this mother will heal herself when she is sick. હવેથી એમ કે this mother, આ જે મધર છે, will heal herself, એ પોતાને જાતે સાજી થઈ શકશે, heal herself when she is sick, sick એટલે બીમાર, એ જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની કાળજી પોતે લઈ શકશે, બરાબર। ભગવાન શું કહે છે? Now this mother will heal herself, પોતાની કાળજી પોતે લઈ શકશે। જો આપણે બીમાર પડીએ છીએ તો આપણે બેડમાં પડી ગયા છે, દવા પણ મમ્મી આપવા આવે, જમવાનું પણ મમ્મી આપવા આવે, ઇવન બધું જમવાનું પણ આપણે બેડ પર જ ખાઈએ છીએ, બરાબર, કશું કરતા નથી, કશું કરી શકતા બી નથી। જયારે મમ્મીને કઈ પણ થાય, મમ્મી બીમાર પડે કે ગમે તે, બરાબર, થોડીક વાર બેડમાં આરામ કરે છે પણ પાછી એ પોતાના કામે લાગી જાય છે, એને કોઈ કઈ તૈયાર ડીશ આપવા આવતું નથી, બરાબર। એટલે ભગવાન કહે છે કે જો સી નાવ ડીસ મધર વિલ, બરાબર, ભગવાને જયારે સર્જન કર્યું ત્યારે કે એવું નક્કી જ કરેલું હતું કે ભાઈ એ પોતાની જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની કાળજી પોતે લઈ શકશે। સી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, ધારો કે તમારા 6 સભ્યોનું કુટુંબ હોય, મેમ્બર્સ, ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ, બરાબર, અડધો કિલો કોબીજમાં તો તમારા 6 સભ્યોનું એ પોષણ કરી શકશે, એટલે 6 સભ્યોને ખવડાવી શકશે। સી વુડ બી એબલ ટુ, એવી એક સક્ષમ છે, બરાબર, સી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર, અડધો કિલો કોબીજમાં, 500 ગ્રામ કોબીજમાં તો એ કુટુંબના 6 સભ્યોને એ ખવડાવી શકશે। એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, એ બાળકોનું બાથ, બાથ એટલે નાહવાનું હોય, પ્લે રમવાનું હોય, સ્ટડી હોય, ફૂડ હોય, ખાવાનું હોય, એન્ડ સ્લીપ કે સુવાનું હોય, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, સેજ પણ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે ચિરાયા વગર, આટલું બધું કામ હોવા છતાં, આટલી બધી મુશ્કેલી હોવા છતાં, સેજ પણ ચિરાયા વગર, આ બધું, બરાબર, બાળકોનું પણ એ બધું મેનેજ કરી શકશે, બાળકોનું પણ એ બધું સંભાળી શકશે। તો ભગવાન શું કહે છે? સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાર, મમ્મી બાળકો હોય, એનું રમવાનું, એનું ખાવાનું, એનો અભ્યાસ, એનું સુવાનું, બધું, સ્માઇલિંગ ફેસ, હંમેશા ફેસ કેવો જોવા મળે છે, સ્માઇલિંગ, સેજ પણ ચિરાયા વગર આ બધું પોતાનું કામ કરી શકશે। ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, એટલે એન્જલ જે હતો, દેવદૂત જે હતો, એ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર, મધરનું જે આદર્શ મૂર્તિ જે હતી, એની ગો ડાઉન, ધીમે એને ગો ડાઉન ફર્યો, બરાબર, એક મૂર્તિ હતી અને તેને ગો ડાઉન એ ફર્યો, હી ટચ ઇટ, પછી એને સ્પર્શ કરી, એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ, બરાબર, એ મૂર્તિને એને સ્પર્શ કર્યો અને સ્પર્શ કરીને કહ્યું ઇટ ઇઝ ટુ સોફ્ટ, બરાબર, આ તો ખૂબ કોમળ છે, સોફ્ટ એટલે નરમ, કોમળ, બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ,
પરંતુ ભગવાને ઉત્સાહમાં આવીને શું કીધું, ઉત્સાહિત થઈને ભગવાને શું કીધું, બટ વેરી ટફ, તને જેટલી કોમળ લાગે છે ને એટલી એ ટફ પણ છે, એટલી મુશ્કેલ પણ છે. બરાબર, જેટલી કોમળ છે, તને જેટલી કોમળ દેખાય છે એ કોમળ હોય ત્યાં સુધી કોમળ પણ છે, અને બટ વેરી ટફ પણ, ટફ પણ છે, મુશ્કેલ પણ છે. આપણને બધાને ખબર જ છે કે મમ્મી કેટલી ટફ છે. બરાબર, કદાચ પપ્પા કઈક લાવી આપતા હોય, બરાબર, તો એ વસ્તુ રોકવાનું કામ પણ કોણ કરે, મમ્મી જ. બરાબર, કે કઈ અભ્યાસ નથી કરતો, કઈ નથી, અને કઈ મોબાઈલ લાવી આપણ નથી, કઈ વાંચતો તો છે નથી, કામ તો કરતો નથી, આવું બધું કહીને આપણું જે કઈ વસ્તુ પપ્પા લાવવાના હોય એને 2-4 દિવસ લંબાવી લે. બરાબર, અને પપ્પા જયારે પ્રસાદી આપતા હોય, બરાબર, પપ્પાનું કામ ડાયરેક્ટ પ્રસાદી આપવાનું છે, પપ્પા કઈ મમ્મી બોલ બોલ કરે અને ખીજવાય, પરંતુ પપ્પા ડાયરેક્ટ પ્રસાદી જ આપે. બરાબર ને, એટલે પપ્પા જયારે પ્રસાદી આપતા હોય ત્યારે બચાવવાનું કામ પણ કોણ કરે, મમ્મી જ. બરાબર, એટલે કે છે ભગવાન કહે છે કે બટ વેરી ટફ, આપણે બધા એક્સપિરિયન્સ આ બધો કરીએ છીએ, યુ કેન નોટ ઇમેજિન, તમે ઇમેજિન પણ નહીં કરી શકો, કલ્પના પણ નહીં કરી શકો, વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, કે આ માતા શું કરી શકે છે એન્ડ એન્ડ્યોર, અને કેટલું સહન કરી શકે. એન્ડ્યોર એટલે સહન કરવું, ટોલરેટ અથવા તો બિયર, બંને સિમિલર વર્ડ છે, યાદ રાખજો. બરાબર, એટલે કે એ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે એની તો તમે કલ્પના પણ કરી શકો નહીં. એટલે એન્જલ પૂછે છે કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે, એન્જલ શું પૂછે છે, કેન ઇટ થિંક, શું એ વિચારી શકે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, શું કે છે, માત્ર વિચારી શકતી નથી, એટલે કે વિચારી તો શકે છે પરંતુ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ તો બુદ્ધિપૂર્વક વિચારી શકે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ કરી શકે છે. બરાબર, જરૂર પડે ત્યારે બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. વિચારી તો શકે છે પણ કેવો, બુદ્ધિપૂર્વક. ભગવાને એને કહ્યું, ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, એન્જલ આ વાતથી પ્રભાવિત થઈ ગયો, હી વેન ક્લોઝર ટુ ધ મોડલ, એ મોડલ ની એકદમ નજીક ગયો, એન્ડ મૂવ હિઝ ફિંગર્સ એક્રોસ ધ ચીક, અને એના ગાલ ઉપર પોતાની આંગળી ફેરવી. બરાબર, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, જેવી આંગળી ફેરવી એટલે એન્જલે કહ્યું, ઓ લોર્ડ, ઓ ભગવાન, હર આઈઝ આર લીકિંગ. બરાબર, શું કે છે, એની આંખો લીકેજ થાય છે, આપણે કહે ને પાણી પાઇપ માંથી પાણી કાઢો, આપણે શું કે લીકેજ થાય, બરાબર, ગુજરાતીમાં ચૂવે છે, એની આંખો ચૂવે છે, એટલે લીકેજ થાય છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું, ઇટ મસ્ટ બી અ ટીયર, આ આંસુ હોવા જોઈએ, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાન શું કહે છે, મેં મૂક્યા નથી, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ઇટ ઇઝ અ મિરાકલ, આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાને કહ્યું કે ભાઈ આ કઈ રીતે બન્યું, આ તો આંસુ હોવા જોઈએ, મેં મૂક્યા નથી, બરાબર, આ તો એક ચમત્કાર છે, આવું ભગવાન કહે છે. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, એટલે એન્જલ તરત પ્રશ્ન, ભગવાન આ આંસુ શા માટે, ઇટ ઇઝ સમથિંગ યુનિક, શું કીધું, ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ વિશિષ્ટ પ્રકારના છે. બરાબર, ઇટ ઇઝ સમથિંગ યુનિક, મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ એ દુઃખ માટે હોઈ શકે, પેઇન આંસુ દુઃખના પણ હોઈ શકે, ફોર જોય આનંદના પણ હોઈ શકે, પ્રાઇડ ગર્વ માટેના બી હોઈ શકે, ડિસએપોઇન્ટમેન્ટ નિરાશા માટેના બી હોઈ શકે, લોનલીનેસ કદાચ એકલતા માટેના પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું, વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલો યુનિટ હતો. હવે એક્સરસાઇઝમાં મેં તમને અહીંયા ઉપર લખેલું છે V1, V2, V5, V6, C2, C3, C4, C6 અને C7. આ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, તમારે જોઈ લેવાની. અત્યારે હું થોડી તમને સમજાવી લઉં છું. બરાબર, V2 માં આ બાજુ 5 વાક્ય આપેલા છે, એની સામે ABCDE આપેલું છે. સેમ ધારો કે જીનિયસ ની નીચે અંડરલાઈન છે, તો જીનિયસ નું સિમિલર વર્ડ શું આવે, તો ટેલેન્ટેડ. જો સચિન ઇઝ અ ટેલેન્ટેડ ક્રિકેટર, એટલે એ સેન્ટેન્સ શોધવાનું છે. આ બાજુ કોમ્પ્રોમાઇઝ, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન, એટલે એડજસ્ટ, એટલે એ. બરાબર, પેજ નંબર 43 ઉપર બરાબર ધ્યાન આપજો, જોજો, ડિપ્ટી ઓલવેઝ અતર્સ, અતર્સ એટલે સ્પીક્સ, બોલવું. બરાબર, ઇલ એટલે સિક, સિક વાળું વાક્ય છે ઈ માં જુઓ. ટોલરેટ્સ, ટોલરેટ્સ એટલે એન્ડ્યોર, સહન કરવું. બરાબર, ચલો વી ટુ પછી V6 જુઓ, V5 તમારે જોઈ લેવાની. બરાબર, મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ અને રીઝન, એમાંથી એ તમારે જાતે કરી લેવાની છે. બરાબર, વાક્ય વાંચવાનું અને એમાંથી કરેક્ટ વર્ડ, બેમાંથી જે કરેક્ટ વર્ડ હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે. V6 માં સિમિલર વર્ડ છે, જો માઇટી નું શું થશે, પાવરફુલ. એક્સપ્લેન નું શું થશે, સિમ્પ્લિફાય. રીઝન નું શું થશે, કોઝ. એક્સટ્રેમલી નું શું થઈ જશે, વેરી મચ. કોમેન્ટ નું રિમાર્ક.
refuse no reject બરાબર હવે ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ C2 C4 અને C6 અને C7 એ તમારે જાતે કરવાની છે પણ હું થોડું સમજાવી દઉં પહેલામાં C2 માં MCQ છે ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો ચાલો ચાર ઓપ્શન માંથી કયો જવાબ આવશે બરાબર જોજો ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો શું જાણવા માટે અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ ક્રિએશન બરાબર એના માટે આતો તો નતો ને એટલે સી જવાબ આવશે ચાલો બીજામાં ધ લોર્ડ પ્લાનેટ ટુ ગીવ 6 પેર ઓફ હેન્ડ સો ધેટ સી કેન જવાબમાં શું આવશે ડી efficiently manage her family chalo besides thinking a mother has an ability to argue and compromise એટલે ત્રીજા માં શું જવાબ આવશે બી જવાબ બીજો to argue and compromise અને what is the greatest virtue of a mother બરાબર તો ability to manage all her duties ચાલો C3 માં આખો પેરેગ્રાફ તમારે કરેક્શન કરવાનું છે her body should be her body આવે કે her all parts should be movable and flexible કે replaceable એટલે પહેલો પેરેગ્રાફ તમે જોશો એટલે સેમ આખો તમને આવરી જશે C4 માં કારણ કે ટ્રુ અને ફોલ્સ પર ખાસ ધ્યાન આપજો કેટલા માર્ક્સ ના પૂછવાના છે 4 બરાબર ચાલો મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર તો સાચું છે ટ્રુ ચાલો ધ ગુડ લોર્ડ વર ઇઝીલી ડિસાઈડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ થ્રી પેર ઓફ આઈસ ઇઝીલી ડિસાઈડ કરી લો ક્યાં મૂકવાની છે તો ફોલ્સ એમને તો ત્રણ આંખમાં જ પ્રોબ્લેમ હતો ને એનાથી તો કન્ફ્યુઝન હતું એટલે સેકન્ડ પહેલો શું આવશે ટ્રુ સેકન્ડ સેન્ટેન્સ શું આવશે ફોલ્સ મધર આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન તો ટ્રુ ચાલો ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ ઓકે ટ્રુ ઇનકમ્પેરેબલ છે કોઈની સાથે કમ્પેરિઝન કરી શકાય નહીં ધ ટીયર્સ ઓફ મધર આર ફોર જોય એઝ વેલ આનંદ માટે પણ હોઈ શકે ઓકે ટ્રુ ચાલો મધર રિયલી નીડ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન વધારે બધી વસ્તુ જોઈએ અને કિચન ને સંભાળવા માટે આપણે તો એવું શીખીએ કે અડધો કિલો કુબિતમાં બે ચલાવી લેશે એટલે આ સેન્ટેન્સ કેવો દેખ્યું છઠ્ઠો ફોલ્સ ધ કીસ ઓફ એ મધર કેન હીલ એ બ્રોકન હેડ હા તો બ્રોકન લેગ થી બ્રોકન હાર્ટ સુધી એટલે કે ઉપર થી ડાયરેક્ટ નીચે સુધી બધાની કાળજી લઈ શકે એટલે એ સેન્ટેન્સ કેવો થઈ ગયો ટ્રુ ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ હિમ શું કહે છે ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ એન્જલ ની એડવાઇસ હોતી હતી તેથી એમણે ભગવાનને બોલાવ્યો એન્જલ ફોલ્સ ધ ગુડ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન એ ડે બરાબર મધર નો જે સર્જન કર્યો તે દિવસ ના કર્યો નહીં ડે એન્ડ નાઇટ એટલે આ પણ સેન્ટેન્સ કેવો થઈ ગયો ફોલ્સ અને ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર સાઇઝ ભગવાને આ શું મૂક્યા હતા ફોલ્સ ભગવાન ના પાડે મેં મૂક્યા નથી ઓકે એટલે આ ટ્રુ અને ફોલ્સ C6 WH questions છે એ ટોપિક ચાલશે ત્યારે પણ અત્યારે તમને વોટ વેર વેન થી બને છે તો બનાવી લેવાનું અને C7 માં તમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બે શોર્ટ નોટ મધર એ વન્ડરફુલ ક્રિએશન અને ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન એ મધર આ તૈયાર કરવાનો અહીંયા આપણો યુનિટ 4 પૂરો થઈ છે એટલે આપડા 4 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન અને સ્ટડી કરજો બરાબર તો જ તમને સમજ પડશે અને તો જ તમે જવાબ શોધી શકશો થેન્ક યુ વેરી મચ